હું આદિત્ય પંડ્યા આપ સૌને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ પાઠવું છું. ફાર્મર માર્કેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અને આ વિડીયોની અંદર આપણે વાત કરીશું એરંડાની બજાર વિશે. મિત્રો, આપ સૌને વિનંતી કરવાની કે આ ચેનલમાં જો આપ નવા હો તો અવશ્ય સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને આ વિડીયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં. ઘણા બધા ખેડૂત મિત્રો આપણા વિડીયો સાથે સંકળાયેલા છે અને હું માનું છું ત્યાં સુધી, મારી આશા છે ત્યાં સુધી કપાસ અને એરંડા અને ખાસ કરીને જીરું બજાર વિશે લગભગ પાયાની બધી જ માહિતી મેળવી શક્યા છે અને વેચાણનો નિર્ણય પણ સારી રીતે લઈ શક્યા છે, એનો આનંદ છે. મિત્રો, વાત કરીએ એરંડા વાયદાની. ઓગસ્ટ મહિનાનો વાયદો અત્યારે જયારે સમય થયો છે 11:25 ત્યારે 21 રૂપિયા ઘટીને 6,141 ની સપાટીએ ચાલી રહ્યો છે અને વાયદો ખુલ્યો તો 6,206 ની સપાટીએ 6,215 સુધી વધ્યા પછી થોડીક વેચવાલીને કારણે સામાન્ય ઘટ્યો છે. આખા દિવસ દરમિયાન હજુ સાંજે 5 વાગ્યા સુધી વધઘટ ચાલુ રહેશે. અંતે શું થશે આપણને સાંજે જ ખ્યાલ આવશે. પણ બજાર એકંદરે મક્કમ છે, માત્ર સાધારણ વધઘટ અથડાયેલી છે એટલે ધરપત છે. બીજી વાત, વાવેતર પણ ખૂબ ઘટેલું છે અને એની અસર ચોક્કસપણે એરંડા બજાર ઉપર આવ્યા વિના નહીં રહે. તો એરંડાનું વેચાણ આપણે જરૂરિયાત હોય એટલું જ કરવું, વધારાના એરંડા ન વેચવા, કારણ કે વાવેતર હવે ધીરે ધીરે શરૂ થઈ રહ્યું છે અને એ નીચું રહે એવા સંજોગો વધી રહ્યા છે. તો નવા વર્ષે ચોક્કસપણે એની અસર પડી શકે એટલે એરંડા વેચવામાં સંયમ રાખજો અથવા તો જરૂર હોય એટલું વેચજો. સપ્ટેમ્બર મહિનાનો વાયદો 30 રૂપિયા ઘટીને 6,194 ની સપાટીએ ચાલી રહ્યો છે. હું તમને વાવેતરની વાત કરીશ આગળ જતા, પણ એ પૂર્વે તમને આજની બજારની આવક વિશે જણાવી દઉં. તો આજે એરંડાની આવકો વરસાદ પછી થોડીક સુધરીને 20-22 હજાર ગુણીની થઈ છે, સારી બાબત છે. ગઈકાલે ઉત્તર ગુજરાતમાં ઘણા બધે ઠેકાણે વરસાદ હતો અને એના કારણે એરંડાની આવકો પ્રભાવિત થયેલી હતી, પણ આજે વાતાવરણ ભલે વાદળ્યું છે પણ આવકો થોડી થોડી થઈ છે, વરસાદ ઓછો છે અથવા તો ઝાપટા જ પડી રહ્યા છે. આવકો કુલ મળીને 20-22 હજાર ગુણીની થઈ હતી અને 1140 રૂપિયાથી 1195 કે 1200 સુધી વેપાર થયેલા હતા. રાજકોટમાં 150 ગુણીની આવક 1140 થી 1177ના ભાવ હતા. ગોંડલની અંદર 300-350 ગુણીની આવક 1160 થી 1196ના ભાવ. જુનાગઢમાં 50 ગુણીની આવક 1140 થી 1170 અને જામનગરમાં 50-60 ગુણીની આવક 1140 થી 1170 રૂપિયાના ભાવ હતા. દિવેલની અંદર વધ્યા પછી લગભગ 10-1 રૂપિયા ઘટેલા છે. 1230 રૂપિયાનો ભાવ આજે નિકાસકારોને ઓફર થઈ રહ્યો છે પણ લેવાલી ઓછી છે. ગઈકાલે કામકાજો 301 ટન જેવા થયા હતા. આજે સવારનો ભાગ છે, કામકાજો નથી સંભળાતા પણ બપોર પછી કામકાજ થાય એવી પૂરી શક્યતા છે. હવે વાત કરું વાવેતરની. મિત્રો, એરંડાનું વાવેતર અત્યારે હવે સમય થયો છે વાવેતર કરવા માટેનો અને 78,058 હેક્ટરમાં એરંડાનું વાવેતર અત્યાર સુધીમાં કરવામાં આવ્યું છે, જે પાછલા વર્ષે વહેલો વરસાદ અને વાતાવરણ સારું હતું એટલે આ સમય સુધીમાં લગભગ 2.5 લાખ હેક્ટર સુધી પહોંચી ગયું હતું. આ વખતે વાવેતર ઘણું પાછળ છે, ઓછું પણ થાય એવી શક્યતા દેખાઈ રહી છે. પણ 15 સપ્ટેમ્બર સુધી ધીરે ધીરે એરંડાનું વાવેતર થતું રહેતું હોય છે એટલે આપણે ત્યાં સુધી રાહ જોવાની રહેશે. સામાન્ય રીતે સમગ્ર ગુજરાતમાં એરંડાનું વાવેતર 6-7 લાખ હેક્ટરની અંદર થતું આવ્યું છે, તો એ બાબત ચોક્કસ લક્ષ્યમાં લેજો. આ વિડીયોની અંદર બસ આટલી જ વાત. ફરીથી મળીએ ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.